ગુડ મોર્નિંગ ગર્લ્સ એન્ડ બોયસ, આજે આપણે ધોરણ 8માં તમારું ઇંગ્લિશ ગ્રામર છે તેમાં આપણે યુનિટ 3 એટલે કે ક્વેશ્ચન ટેન્સ તેના વિશે આપણે અભ્યાસ કરીશું. બરોબર, તો વિદ્યાર્થીઓ આપણે જનરલી ગુજરાતી બોલતા હોઈએ છીએ કે ભાઈ આજે અમે ફરવા જવાના છે, આજે અમે જનરલી બીજી લેંગ્વેજ છે ગુજરાતી, બરોબર આપણે ગુજરાતીમાં બોલીએ છીએ. પણ હું તમને એમ કહું કે કોઈ તમને પૂછે કે કોઈ તમને ક્વેશ્ચન કરે, ઘરમાં મમ્મી પપ્પા દાદી દાદા ક્વેશ્ચન કરતા જ હોય છે કે ભાઈ ભાઈ તારે આજે આ શાક ચાલશે, તું જમી શકશે, તો આપણે શું કે હા ચાલશે. બરોબર, તો આપણે ત્યાં આખો પૂરેપૂરો ક્વેશ્ચન છે એનો આપણે પૂરેપૂરો આન્સર ક્યારે બોલતા નથી. મમ્મી એ કહે છે કે ભાઈ કોલ્ડ ડ્રિંક્સ ચાલશે, તો આપણે કહે હા. બરોબર, તો આ રીતે આપણે શોર્ટમાં આન્સર કહીએ છીએ. શું કરીએ છીએ? Okay.
પ્રક્રિયાનો ઉપયોગ થશે જેમ કે અહીંયા આપ્યું છે કે અજીત હેઝ અ બુક તો હેઝ અ હી યુ હેવ અ મીટિંગ અ ટીચર તો હેડ યુ આઈ એમ રાઈટ તો આરન્ટ આઈ શી વોઝ અન હેપી એમ થશે વોઝ હી શી ચિલ્ડ્રન વેર ટાયર્ડ તેમ આવશે વેરન તે તો આ રીતે ક્વેશ્ચન બને તો તમારે યાદ રાખવાનું છે અહીંયા અમુક તમારે સિમ્બોલ યાદ રાખવાના જેમ કે અહીંયા હેવ છે તો એનું નકાર શું થશે હેવ પછી અહીંયા હેઝ છે તો એનું નકાર શું થશે હેઝ અહીંયા હેડ આવેલું છે તો એનું નકાર શું થશે હેડ બરોબર પછી અહીંયા આપ્યું છે વોઝ તો એનું થશે વોઝન આ તમારે યાદ રાખવા પડે પછી છે વેર તો વેરન પછી છે ઇઝ તો એનું તમારે યાદ રાખવું પડે ઇઝન આ છે તો એનું તમારે યાદ રાખવું પડે આરણ હવે માનો કે એમ આપેલો છે એમ જેમ કે અહીંયા તો એનું નકાર હંમેશા આરણ થાય શું થાય આરણ થાય બરોબર બાકી છે એનું એમ જ રહે એનું હંમેશા એમનું તમારે આરણ કરવાનું થાય તો આટલા સિમ્બોલ તમારે બધા યાદ રાખવા પડે તો એના નકાર સેન્ટેન્સ તમે બનાવી શકો બરોબર એટલે કે આ ત્રીજો પોઈન્ટ હવે છે ક્વેશ્ચન ટેક્સ વિથ હેવ ઓર બી એટલે કહેવામાં આવ્યું છે કે જો મુખ્ય વાક્યમાં હેવ અથવા બી સિવાયનું ક્રિયાપદ હોય તો ક્વેશ્ચન ટેગમાં ડુ નો ઉપયોગ કરવો પડે જેમ કે અહીંયા ઉદાહરણ આપું છું એક અહીંયા આપ્યું છે કે મિસ્ટર વ્યાસ ટીચ મેથ્સ આ રીતે લખ્યું છે મિસ્ટર વ્યાસ ટીચ મેથ્સ આ રીતે સેન્ટેન્સ આપ્યું હોય તો તમારે પહેલા તો એને કાળ ઓળખવાનો કયો કાળ ઓળખવાનો તો કે એ કાળ છે વર્તમાન કાળ કારણ કે ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લગાડેલો છે તો હવે આનું તમારે બનાવવા માટે પહેલા મિસ્ટર વ્યાસ છે એ કેમાં આવે તો કે હીમાં એટલે તમે હી મૂકશો હવે આ વર્તમાન કાળ છે એટલે ડુ ડઝ નો ઉપયોગ થાય તો અહીં જોવાનું તો મિસ્ટર વ્યાસ છે એની અંદર હંમેશા શું લાગશે તો કે ડઝ લાગશે શું લાગશે ડઝ Don't you? બરાબર આ રીતે